આપણે પાઠ 6 શીખી છે. કયો પાઠ 6 છે? મજા પડે મજા પડે. મજા પડે માં આપણે કયો કુ શીખ્યા? તો ત્રણ ઋતુ છે. કઈ ત્રણ ઋતુ? શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં વરસાદ આવે. હવે એનું આપણે શીખવાનું છે શબ્દ બનાવો અને લખો. આપણને ફૂલ આપેલો છે, ફૂલમાં આપણને શું શબ્દ આપેલા છે એ આખા શબ્દ આની સાથે જોડીને આખો શબ્દ બનાવવાનો છે. તો પહેલો બનાવી, ચાલો આનો બનાવો. પાપ લખો. પાપ. પછી હું છે, વચ્ચે ડી છે તો જોડો ડી છે. ડી હું શબ્દ બન્યો પાપ ડી. પછી શું છે? બા તો લખો. આ બા. પછી હું છે આ ડી તો કરો ડી. તો હું છું વાટી. હવે ત્રીજો શબ્દ આ બનાવો છે મારવા. તો લખો પેલા મારવા. થેન્ક યુ. અને હવે હું જોડવાનું છે આપણે ડી જોડવાનું છે. તો જોડો બધા ડી. તો શું છું? મારવાટી. પછી શું છે? ગરબ. તો લખો ગ પાંચમો શબ્દ ગા છે. શું છે? ગા. તો લખો પેલા ગા. પછી વચ્ચે શું છે? ટી છે ને ટી. તો જોડો બધા ટી. તો શું બન્યું? ગા ડી. પછી છઠ્ઠો શબ્દ હું છે સા. તો લખો પેલા સા બધા. પછી હું છે વચ્ચેનો ડી. તો જોડો બધા ડી. તો હું બન્યું સા ડી. એવી રીતે બધે ડી પાછળ જોડા. ડી બધે પાછળ આપણે જોડા. હું બન્યું પા પ ડી. પછી વા ડી. પછી મા ર વા ડી. પછી ક ર ક ડી ક્યુ. પછી હું છું ગા ટી. પછી સા ડી. થઈ ગયું. હવે એવી રીતે આપણે બીજું ફૂલ કરવાનું છે. આપણે પહેલા ડી જોડી એવી રીતે આપણે શું જોડવાનું છે? ડી રમકડાનો ન એટલે સ્વાય ડી. પણ ક્યાં જોડવાનું છે? બધા શબ્દની પાછળ જોડવાનું છે. તો આ પહેલો શબ્દ છે બનાવો મધા. લખો પહેલા મધા. પછી હું જોડવાનું આપણે આ વસ્તુ રી છે ને ફૂલની અંદર નો એ રી જોડવાનો. જોડો બધા રી. તો હું કહ્યું મ તા રી બન્યું. પછી શું છે બીજો શબ્દ? બાજ. લખો પેલા બા જ. પછી શું છે વચ્ચે? ર રમકડા નો રી. તો હું લખવાનું રી. તો હું બનશે બા જ રી. ક્યું? પછી ત્રીજો શબ્દ છે હું છે બા. હું બા. લખો પેલા બા બધા. પછી ર રમકડાનો ર છોડવાનો. તો છોડો બધા રમકડાનો ર. હવે શું બન્યો આખો શબ્દ? બા રી. પછી હું છે પા દ. તો લખો પેલા પા દ. પછી હું છે ર રમકડાનો ર છોડવાનો છે. તો છોડો બધા રમકડાનો ર રી. તો હું આખો શબ્દ મંચે પા દ રી. પછી પાંચમો શબ્દ હું છે ના છે. તો લખો પેલા બધા ના. હવે છોડો ના. ના ની બાજુમાં રી લખવાનો છે. તો લખો રી. તો હું શબ્દ બન છે ના રી. પછી છઠ્ઠો શબ્દ છે બી માં. તો લખો બી માં. પછી શું જોડવાનું? ર રમકડાનો ર એને રસવાય ડી. તો કરો રી. હવે શબ્દ વાંચો આખો હું બનશે બી મા રી. તો પહેલો શબ્દ હું બન્યો મ તા રી. બા ચ રી. બા બી પાંડ રી. ના રી. બી મા રી. મધારી બાજરી બારી. પાંદડી નારી ને બીમારી. હવે એવી રીતે આપણે ત્રીજું ફૂલ જોડવાનું. પેલા ડી જોડો પછી રી જોડો. હવે હું જોડવાનું છે વહાણનો એને રસવાય ઈ. તો પેલો લખો ત. પછી હું વહાણનો હોય
કહેવાય વી તો વી કરો તો હું કહ્યું ધી વી પછી ત્રીજો શબ્દ છે માં ન તો લખો બધા માં ન એને રસવાય વી તો કરો બધા વી તો શું થશે માં ન વી પછી ચોથો શબ્દ છે તે તો કરો બધા તે અને એને રસવાય વી તો કરો વી બધા હું બનશે દી વી પછી પાંચમો શબ્દ છે ક ડ તો લખો પહેલા ક ડ હવે રસવાય વી તો કરો ક ડ વી પછી છે ચા લખો બધા ચા એને રસવાય વી શું બનશે વી તો ચા વી ક્યું તો વહાણને વને રસવાય વી શું બનશે ચા વી તો વી ડી વી માન વી ડી વી ક ડ વી ચા વી થઈ ગયા છ શબ્દ છ ફૂલના હું છે શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દ જોડો આ આપણને શું આપેલું છે શબ્દ આપેલા છે આ ચિત્ર આપેલું છે ને પછી પાછા હું આપણને આપેલા છે શબ્દ તો શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દ જોડવાના છે તો પેલું આપણને જોડેલું છે જો અ બધા વાંચો તો શું લખેલું છે અ જ ગ ર હવે અજગર લખેલું છે તો અજગર સાથે જોડવાનું હોય તો જોડ્યું છે અહીંયા અજગર સાથે હવે પાછું ચિત્રને શબ્દની સાથે જોડવાનું છે તો જોડો છે શબ્દની સાથે એમાં ક્યાંય અજગર લખેલું છે હા અહીંયા આવ્યું તો હું લખેલું છે અ જ ગ ર જોડ્યું ને અજગરથી અજગર અને આ અજગરથી અહીંયા અજગર જોડ્યું હવે એવી રીતે અહીંયા છે બીજો શબ્દ શું છે વાંચો બધાએ આ ગ ગા ડી આગગાડી તો આમાં જ્યાં આગગાડી હોય એની ઉપર આપણે જોડવાનું છે તો આ શું છે સીડી નિસરડી પછી શું છે અજગર પછી શું છે એરણ પછી શું છે આગગાડી પછી શું છે આગગાડી તો આપણે હું જોડવાનું છે આ ગ ગા ડી તો જોડો આગગાડીને પછી ચિત્રને પાછા શબ્દ સાથે જોડવાનું તો આમાં જ્યાં પણ આગગાડી દેખાતી હોય એની સાથે જોડવાનું છે તો આગગાડી તો અહીંયા છે આ ગ ગા ડી તો જોડો બધા આગગાડીને થઈ ગયું પછી શું છે ત્રીજો શબ્દ ઈ સ તો આપણે જ્યાં ઈસ દેખાતું હોય એની સાથે જોડવાનું છે તો આ શું છે નિસરણી અજગર એરણ આગગાડી અને આ હું થયું ઈસ થયું આને હું કહેવાય ઈસ તો ઈસને જોડો અહીંયા હવે આ ચિત્રને પાછા શબ્દ સાથે જોડવાના છે શબ્દમાં આપણને ઈસ ક્યાં દેખાય છે અહીંયા છે ઈ સ તો જોડો બધા ઈસ સાથે થયું પછી છે ચોથો શબ્દ ની સ ર ણી તો નિસરણી આપણને જ્યાં દેખાતી હોય એની સાથે જોડવાનું છે તો શું છે નિસરણી છે ને સીડી ચડવાની તો આને શું કહેવાય નિસરણી તો જોડો બધા હવે આ ચિત્રને પાછા શબ્દ સાથે જોડવાના છે તો આમાં શબ્દમાં જ્યાં આપણને નિસરણી દેખાય એની સાથે જોડો ની સ ર ણી થયું તો જોડો બધા પછી પાંચમો શબ્દ છે ના વ ડી લખેલો છે હવે આમાં આપણને જ્યાં નાવડી હોય દેખાતી હોય એની સાથે જોડવાનું છે તો શું કહેવાય નાવડી કહેવાય તો જોડો નાવડી સાથે બધા પછી આમાં પાછું જોડવાનું છે નાવડી છે જો આ ઈસે આ ની સ ર ણી છે તો આવશે નહીં આવે આ ગ ગા ડી આવશે નહીં આવે એ ર ણ આવશે નહીં આવે અ જ ગ ર આવશે તો નહીં આવે ના વ ડી આવશે ને તો જોડો બધા નાવડી પછી શું છે એ રણ તો આમાં એરણ છે ક્યાંય નિસરણી અજગર ને એરણ એરણ આવ્યું તો એરણ સાથે જોડો બધા હવે આમાં એરણ દેખાતું હોય એની સાથે જોડવાનું છે આગગાડી પછી શું લખેલું છે એ રણ તો જોડો બધા એરણ સાથે
चित्र जुओ, नाम वाचो अने ते नाम नीचे लखो। आ हुं आपणे आपेला छे चित्र एना बधा नाम लख्या छे, नाम वाचवाना छे अने पछी ई नाम आपणे अहींया लखवाना छे। तो पेलुं हुं लखेलुं छे गणपति। आ केनुं चित्र छे? गणपतिनुं चित्र छे। अहींया हुं लख्युं छे गणपति। तो हवे पेलुं आपणे लखवुं पड़े गणपति। तो लख्युं छे अहींया गणपति। पछी बीजुं चित्र छे સમડી। આ શેનું ચિત્ર આપેલું છે? સમડીનું આપેલું છે ને અહીંયા શું લખ્યું છે? સમડી। તો આપણે બીજું લખો ચિત્રનું નામ સમડી કયું। પછી ત્રીજું ચિત્ર આપણને આપેલું છે છાબડી લખેલું છે, અહીંયા શું લખેલું છે? છાબડી। આપણને આ છાબડીનું ચિત્ર આપેલું છે, તો લખવું પડે, તો લખો બધાય છાબડી। પછી આપણને શેનું ચિત્ર આપેલું છે? સાણસી। આપણને શેનું ચિત્ર આપેલું છે? સાણસી નું, તો લખો બધાય સાણસી લખ્યું। પછી આપણને આ ચિત્ર આપેલું, તો આ ચિત્ર શેનું આપેલું છે? ગિરનાર। ગિરનાર નું ચિત્ર આપેલું છે, તો લખો આ બધાય ગિરનાર થયું। પછી આપણને શેનું ચિત્ર આપેલું છે? રકાબીનું, લખો વાંચો બધાય રકાબી, તો લખો બધાય રકાબી। પછી શેનું ચિત્ર આપેલું છે આપણને? કાકડીનું આપેલું છે, આ કાકડી, તો વાંચો બધાય કાકડી, તો લખો બધાય હવે કાકડી। પછી શેનું ચિત્ર આપેલું છે આપણને? તીરનું, તો વાંચો બધાય તીર, તો લખો બધાય હવે તીર થયું। પછી આપણને આ કેનું ચિત્ર આપેલું છે? કાતરનું, વાંચો બધાય કાતર, તો લખો બધાય કાતર। પછી શેનું ચિત્ર છે? દાડમનું, તો વાંચો બધાય દાડમ, લખો બધાય દાડમ। પછી શેનું ચિત્ર આપેલું છે? દાદાજીનું, વાંચો તો દાદાજી, તો લખો બધાય દાદાજી થયું। પછી શેનું ચિત્ર આપેલું છે? કેરીનું, બધાને કેરી ભાવે ને, કેરીનું ચિત્ર આપેલું, તો વાંચો બધાય કે રી, તો લખો બધાય કે જી। પછી શેનું ચિત્ર આપેલું છે? વિમાનનું, તો લખો વાંચો બધાય વી મા ન, લખો બધાય વી મા ન। પછી શેનું ચિત્ર આપેલું છે આપણને? નદીનું, કેનું? આ નદીનું, તો હું લખ્યું છે ન દી, તો લખો બધાય ન દી। પછી દીવો છે, તેને હું કહેવાય દીવી, વાંચો તો બધાય દીવી, તો લોકો બધાય દીવી। પછી પીરામિડ, તો લોકો બધાય પીરામિડ। ખાના પૂરીને શબ્દ બનાવો, આપણને આ ચિત્ર આપેલું છે, એ ચિત્ર વાંચીને જોઈને એનું નામ બોલીને આપણે ખાના પૂરવાના છે। વચ્ચે એક આપણને આપેલું હોય છે, આપણને શું આપેલું છે? અહીંયા ક કલમનો ક આપેલો છે, અને આ કેનું પહેલું ચિત્ર છે? બકરીનું છે, એ બકરીનું ઊભું ચિત્ર છે, તો ઊભામાં લખો બ ક રી થઈ ગયું બ ક રી પછી આ શેનું ચિત્ર આપેલું આપે છે? કરવતનું આપેલું છે, તો લખો બધા ક લખેલો જ હતો, લખો પછી ર વ ત, તો આખું ધૂ બનશે ક ર વ ત। પછી આપણને શેનું ચિત્ર આપેલું છે? ઈસનું આપેલું છે, સસલાનું છ લખેલું છે, ઈસ લખી લાખું થઈ જાય, તો લખો ઈ સ। પછી હું આપેલું છે નિસરણી, તો સ સસલાનું છ આપેલું છે, આપણે લખવું પડે ની સ રણી થઈ ગયું। પછી આપણને આપેલી છે સાડી અને કીડી, તો આપણને હું લખીને આપ્યું છે ડ ડગલાનો ડ, એને દીધી, તો હવે લખો તો સા
बी थई गयो अने कीड़ी तो की बी लखाई गयो। पछी आपने आपेलू छे बारी अने हूँ आपेलू छे बाजरी, आपने हूँ आपेलू छे ब बकरी नो ब एटले टप्पा है बा। तो हवे आ बारी तो बारी लखवी पड़े बा अने रसवई दीर्घ री एटले बा री थई गयो। पछी हूँ आपेलू छे बाजरी बा आपेलो छे तो आपणे हूँ लखवानुं रे ज जबलान ज अने र रमकड़ा ने दीर्घ री तो हूँ थाशे बा ज री थई गयो। પછી આપણને આપેલું છે સાવરણી અને બરણી, બરણી લખેલું છે અણ ફેનો અણ આપણને આપેલો છે તો આપણે શું લખવી તો બરણી થશે તો બકરીનો બ અને રમકડાનો ર તો લખો બધાય બ ર ણી। પછી સાવરણી આપેલી છે તો આપણે સાવરણીમાં અણ ફેનો અણ અણ આપેલો છે એને દીર્ઘ અણી આપેલો છે તો આપણે શું લખવાનું રહેશે સા બ ર ણી થઈ ગયું। પછી આપણને આપેલા છે પગ અને હું આપેલું છે દીપક, હું દીપક દીવો આપેલો છે પતંગનો પ આપણને આપેલો છે તો આપણે બીજા શબ્દ લખવાના રહ્યા પગ તો લખો ગણપતિનો ગ લખ્યું એટલે પગ થઈ જાય તો લખો પ ગ અને પછી દીપક છે તો ઉપર દી લખવાનો દી પ ક થઈ ગયું। પછી આપણને શું આપેલું છે તિલક આપેલું છે, શું તિલક તિલક અને ઘર આપેલું છે આપણને, હું આપેલું છે ઘર અને ઘરે હું આપણને કીધું છે આ તિરાડનું કીધું છે તો તિરાડ લખવી પડે તો લખો તી તો તલવાનો તી આપેલો છે તો એ લખો તી લ ક થઈ ગયું અને પછી તિરાડ છે ઘર છે ત્યાં હું આ થયેલું છે તિરાડ તો તલવારનો તી આપેલો છે બાજુમાં શું લખવાનું રા ડ તી રા ડ। પછી શું આપણને આપેલું છે આ સાવરણી આપેલી છે અને આ શું હતું છે રાણી, હણ ફેનો હણો આપણને આપેલો છે તો હું લખવાનું સા વ ણી અને પછી રાણી લખવું હોય તો આગળ રા કરવો પડે તો હું થઈ જશે રાણી સા વ ણી અને રાણી। વાંચો અને લખો આ શબ્દ છે આપણે વાંચતું જવાનું છે અને એની બાજુમાં આપણે શબ્દ લખવાના છે તો પેલું હું આ લખેલું છે વાંચો બધાય ગી ત તો લખો બાજુમાં ગી ત। પછી શું લખ્યું છે લા ડી તો લખો બધાય લા ડી। પછી શું આપ્યું છે પા કી તો લખો બધાય પા કી। પછી શું આપ્યું છે સી ડી તો લખો બધાય સી ડી। પછી શું આપેલું છે વાંચવાનું બધાય દી વી તો લખો બધાય દી વી। પછી શું આપેલું છે મી ણ તો લખો બધાય મી ણ। એ રીતે તમારે આ બધા વાંચવાના છે અને એની બાજુમાં લખવાના છે તો હું લખવાનું સી લ ક તો લખવાનું અહીં સી લ ક ચી મ ની તો લખવાનું ચી મ ની। પછી વ ની તા પછી ગ રી બ પછી વે પા રી પછી કે સ રી પછી ર વી વા ર પછી સ ર વા ની પછી આ સ મા ની પછી અ ણી દા ર પછી કા રી ગ ર પછી મા છી મા ર એ રીતે તમારે લખવાના છે। પછી બીજા હું છે વાક્ય વાંચો અને લખો, આપણે વાક્ય વાંચવાના છે નાખું છું વાક્ય લખવાનું છે તો પેલું હું છે પ રી આ વી તો લખો પ રી લખ્યું પછી એની વચ્ચે જગ્યા આપેલી છે તો જગ્યા છોડો પછી હું છે આ વી તો લખો આ વી થયું પરી આવી। પછી હું છે ના ની તો લખો પેલા વાંચો પેલા ના ની લખ્યું પછી એની વચ્ચે જગ્યા છે તો જગ્યા છોડો પછી હું લખ્યું છે મારી તો લખો મા રી પછી હું છે જગ્યા વચ્ચે છે તો જગ્યા છોડો અને પછી હું લખ્યું છે ગા ડી તો લખો ગા ડી। હવે આખું વાક્ય વાંચો તો નાની મારી ગાડી નાની મારી ગાડી
પછી શું છે સા વ સ સા વ રણી તો લખો સા વ રણી પછી એની વચ્ચે જગ્યા છે તો જગ્યા છોડો અને પછી હું લખ્યું છે પડી તો લખો પ બી પછી હું જગ્યા છે તો જગ્યા છોડો અને છે તો છે લખો હવે આખું વાંચો તો સાવરણી પડી એ રીતે તમારે આ વાંચી અને અહીંયા લખવાના છે તો હું છે મીના પછી જગ્યા પછી કવિતા પછી જગ્યા અને ગા મીના કવિતા ગા વચ્ચે જગ્યા છોડીની રીતે લખવાનું છે પછી કિરણે મને કાકડી આપી પછી મીનલ તિરાડ બતાવ પછી તમારી સાડી મારી છે પછી મીટ છરી આપ પછી મારી સાયકલ સારી પછી ગીતા ગીત ગાતી જા પછી રવિવારે રજા પછી બીના સિતાર વગાડે છે એ રીતે તમારે વાંચતું જવાનું છે અને અહીંયા લખવાનું છે.